ડબોલીમાં સ્વામિનારાયણ મંદિર સામે સરદારનગરના ગેટ પર હત્યા થઈ હતી. સંત તુકારામ બ્રિલિયન્ટ સ્કૂલની બાજુમાં ડબોલી ગામ નજીક શાળાના ઝઘડાને લઈને મોટેરા વચ્ચે બબાલ થઈ હતી. અદાવતમાં યુવકને ઘરેથી બે વાર બોલાવીને બે યુવકોએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હતી. હત્યા બાદ પોલીસે એક આરોપીને ઝડપી લઈને અન્ય આરોપીને શોધખોળ હાથ ધરી હતી. ચકબજાર પોલીસ અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ ડબોલી ગામમાં રહેતા કીર્તન અને હલશીર વચ્ચે સંત તુકારામ બ્રિલિયન્ટ સ્કૂલની બાજુમાં રહેતા ડબોલી ગામ નજીક શાળામાં ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં ડબોલી સરદારનગર ખાતે રહેતા રાકેશ શંકર સોના ઘરે પર માથાભારે સંદીપ પીપલિયા ઉર્ફે મામદેવ અને પાર્થ ઉર્ફે પરમિલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાકેશ પોતાના ઘરે હતો ત્યારે સોસાયટીના ગેટ પર આવીને રાકેશને ઘરેથી બે વાર છોકરાઓને બોલાવવા માટે મોકલવામાં આવ્યા હતા. સમાધાનનું કહીને બોલાવેલો રાકેશ જ્યારે ગેટ પર આવ્યો ત્યારે સંદીપ અને પાર્થ દ્વારા ચપ્પુના ઘા છાતીમાં ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. ચારમાં હત્યા થયા બાદ પોલીસે કાર્યવાહી કરતા સંદીપ અને રાકેશને બોલાવવા ગયેલા છોકરા ઝડપાયા હતા, જ્યારે પાર્થ હજુ ફરાર છે. તો પ્રેમ પ્રકરણ પણ હત્યા માટે કારણભૂત હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ગોજા પોલીસમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તમારા જે ફરિયાદીને તહોમદાર છે એમાં એમની ગર્લફ્રેન્ડ હતી એ બાબતે આગલા દિવસે સંત તુકારામ જે ગાર્ડન છે ઉદ્યાન એમાં આ બાબતે રાત્રિના સમયે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો. એ ઝઘડાની સમાધાન માટે પતાવટ માટે એક પરિમળ છે નામની વ્યક્તિએ આ ગામના જે તોમદારો છે તથા જે મરણ જરાર અને ફરિયાદ પક્ષે એમને બોલાવેલ હતા. એ દરમિયાન જે આજે મરણ જનાર છે એને ઝઘડો નહીં કરવા બંને સમજાવેલ હતા. તેથી આ પાર્થ નામનો જે તોમદાર છે એને બીજો એક તોમદાર છે અને એને ચપ્પુ આપેલું. જ્યારે એમને જે તોમદાર છે એને ચપ્પુના છાતીના ભાગે તથા ગળાના ભાગે મારેલા હતા અને સારવાર દરમિયાન આ રાકેશનું દરમિયાન મોત થયેલું હતું. એ બાબતે ગુનો નોંધાયેલો છે અને અમે જે મુખ્ય આરોપી છે સંદીપ એને પોલીસે રાઉન્ડ અપ કરી દીધો છે. વધુમાં મૂળ મહારાષ્ટ્રના નાગપુરનો વતની રાકેશ હર્બલ લાઈફ પ્રોડક્ટમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. રાકેશને સંતાનોમાં 7 વર્ષની દીકરી અને 3 વર્ષનો પુત્ર છે. રાકેશની હત્યાથી બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 2 દિવસ બાદ રાકેશના નાના ભાઈ ભાવેશની નવજાત દીકરીની નામકરણ વિધિ તૈયારી વચ્ચે રાકેશની હત્યા થઈ જતાં પરિવારમાં શોકનું મોજું રેલાઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.